મિત્રો કેમ છો બધા? મજામાં છો ને? બધાને નમસ્કાર. ચાલો હવે આપણે આગળના લેક્ચરની અંદર શું ભણી ગયા છીએ તે આપણે એકવાર રિપીટ કરી લઈએ છીએ. હવે આપણે આગળના લેક્ચરની અંદર શું ભણી ગયા છીએ એ આપણને ખબર તો હોવી જોઈએ. શું કામ કે એટલે આપણને ખબર પડે કે આપણે આજના વિડીયોની અંદર શું ભણવાનું છે. હવે આગળના લેક્ચરની અંદર આપણે હિન્દી વ્યાકરણ લેતા હતા. શું લેતા હતા? હિન્દી વ્યાકરણ. હિન્દી વ્યાકરણની અંદર આપણે ટોપિક લીધો હતો કહાવત. શું લીધો હતો? કહાવત. કહાવત એટલે શું? કહાવત એટલે કે કોઈ પણ ઘટના અથવા જીવન પ્રસંગ અથવા વગેરે આપણે જ્યારે વર્ણન કરતા હોઈએ એ સમયે પ્રયોગ કરેલા શબ્દ રૂઢ અથવા તો માર્મિક હોય, બરોબર, એ બોલાયેલા હોય તો એને કહાવત કહેવાય છે. હવે આગળના લેક્ચરની અંદર આ બધું આપણે ભણી જ ગયા છીએ. કુલ 12 કહાવત હતી. કુલ કેટલી કહાવત હતી? કુલ 12 કહાવત હતી. એ કહાવત છે આપણને પાઠ્યપુસ્તકની અંદર પાઠ 200 પેજ નંબર 11-13 ની અંદર એ કહાવત આપણને જોવા ત્યાં મળશે. હવે એની અંદર મેં તમને જે હોમવર્ક આપેલું હતું, 12 કહાવત હિન્દી વ્યાકરણની બુકમાં અને હોમવર્કની બુકની અંદર મેં તમને લખવાનું કીધું હતું. તમે સારા અક્ષરે એ લખી પણ નાખી હશે અને પાકી પણ કરી નાખી હશે એટલો મને તમારા ઉપર વિશ્વાસ છે. ચાલો હવે આગળના લેક્ચરની અંદર આપણે આ બધું ભણી ગયા છીએ. આજના વિડીયોની અંદર આપણે શું ભણવાનું છે, બરોબર, એ આપણે આજે જોઈએ. ચાલો, તમારી બધા પાસે પાઠ્યપુસ્તક તો છે અને જે લોકો હજી પાઠ્યપુસ્તક લીધી નથી તે લોકોને પાઠ્યપુસ્તક લઈ લેવાની છે. ચાલો પાઠ્યપુસ્તક જે લોકો પાસે છે એ પાઠ્યપુસ્તક પહેલાં તો કાઢો. ચાલો બધાએ પાઠ્યપુસ્તક કાઢી લીધી છે, એની અંદર પેજ નંબર 14 ખોલો. પેજ નંબર 14 ખોલ્યા બધાએ, એની ઉપર પાઠ 3 જરા મુસ્કુરાઈએ, બરોબર. હવે તમને આ પાઠનું નામ સાંભળીને જ ખૂબ મજા આવી હશે. શું કામ કે અમુક પાઠ એવા હોય કે બોરિંગ પાઠ હોય, આપણે કવિતા પાઠ એવું બધા તો ભણતા જ હોઈએ છીએ, પણ આ પાઠ આપણને ખૂબ જ મજા આવશે. જરા મુસ્કુરાઈએ, પાઠની અંદર ભલે એમ લખેલું છે કે જરા મુસ્કુરાઈએ, પણ આપણે જરાક મુસ્કવાનું નથી, આપણે પેટ ભરીને મુસ્કુરાવાનું છે, એટલે કે પેટ ભરીને હસી લેવાનું છે. ચાલો તો આપણે હવે જરા મુસ્કુરાઈએનો પ્રકાર જોઈ લઈએ છીએ. મારી સાથે તમે લખતા જાજો, તમે જે બુકની અંદર લખતા હોય તેમાં. ચાલો પાઠનો પ્રકાર છે ચુટકુલે. ચુટકુલે એટલે કે નાના આમથી છોક, બરોબર. હવે તમને પરીક્ષાની અંદર એમ પૂછાઈ જાય કે પાઠ 300 જરા મુસ્કુરાઈએ એનો પ્રકાર જણાવો, એક માર્કની અંદર પૂછાઈ શકે, બરોબર, વિકલ્પની અંદર. પછી નીચે 4 ઓપ્શન આપેલા હોય તો આપણે કયો વિકલ્પ પસંદ કરવાનો છે? ચુટકુલે, આપણે એ વિકલ્પ પસંદ કરવાનો રહેશે. ચાલો જરા મુસ્કુરાઈએનો તમને પ્રકાર તો ખબર પડી ગઈ. હવે એની ટૂંકની માહિતી તમને સમજાવી દઉં છું. ટૂંકમાં આપણે એની માહિતી સમજી લઈએ એટલે તમને ખૂબ જ સરળ પડી જશે. આમ તો આ પાઠ સરળ જ છે, એટલો બધો અઘરો છે નહીં. શું કારણ કે ક્લાસની અંદર તમે જ્યારે હતા તમે બધાએ, ત્યારે અમુક લેક્ચરની અંદર અમુક બાળકો હતા એ પોતે જોક્સ કરતા હતા, અમુક સર ટીચર પણ હતા
એ પોતે પણ જોક્સ કરતા હતા અને તમને બધાને મનોરંજન કરાવતા હતા અને તમે એ મનોરંજનમાં ખૂબ જ હસતા હતા. ચાલો તો પહેલાં હું તમને ટૂંકમાં માહિતી સમજાવી દઉં છું. હવે બધાનું ધ્યાન પાઠ્યપુસ્તકની અંદર અને ધ્યાનથી સાંભળવાનું છે. જીવન મે હાસ્ય કા બહુત હી મહત્વ હે એમ કે છે ભગવાને સરસ મજાનું આપણને મનુષ્યનું અવતાર આપેલું છે. બરોબર, ભગવાને ખૂબ જ સરસ મજાનું આપણને અવતાર આપેલું છે. આ મનુષ્યના અવતારની અંદર આપણે બોલી શકીએ છીએ, કોક આપણી ભાષા સમજી શકે છે, એટલે આપણે ખૂબ સારું અવતાર છે. હવે ગાય અથવા તો કૂતરું જ્યારે બોલે છે ત્યારે આપણે એની ભાષા સમજી શકતા નથી. એ આપણી ભાષા સમજી શકે છે પણ આપણે એની ભાષા સમજી શકતા નથી. એટલે આપણું અવતાર તો ખૂબ જ સરસ મજાનું અવતાર છે. હવે એમ કે છે કે આપણી જિંદગીની અંદર, જીવનની અંદર હાસ્ય છે ને, હાસ્ય એ તો ખૂબ જ મહત્વનો ભાગ ભજવે છે. હાસ્ય જીવન કે દુઃખ કો ભુલા કર નહીં ઉમંગ ભર દેતા હે એમ કહે છે કે હાસ્ય આપણા જીવનની અંદર ગમે ત્યારે દુઃખ આવતું હોય, બરોબર, કોઈ પણ કારણથી દુઃખ આપણા જીવનની અંદર આવ્યું છે તો એ હાસ્ય એવું છે કે આપણના દુઃખને આમ ધક્કો મારી દે છે, એટલે કે આપણું દુઃખ ભૂલાઈ જાય છે અને નવા ઉમંગથી એટલે કે નવી તાજગીથી આપણું જીવન છે આખું ભરાઈ જાય છે. કોના કારણે? એક હાસ્યના કારણે. હસે તે અમારા સ્વાસ્થ્ય અચ્છા રહેતા હે એમ કહે છે. હવે હું તમને એક ઉદાહરણ આપું છું. ઉદાહરણ એટલે કે આપણે બધાએ જોયેલું જ છે પણ આ તમને એમને તમને જોયેલું જ હશે. ટીવીની અંદર જોતા હશો અથવા તો ગાર્ડનની અંદર જોતા હોય અથવા તો આપણા આજુબાજુના વિસ્તારની અંદર આપણે ક્યાંક જોયેલું હોય છે. હવે સવારની પોરમાં યોગા એક થતો હોય છે. યોગા કયો હોય ખબર છે? શરીર માટે ખૂબ જ સારો યોગા છે ને. યોગાની અંદર એટલું બધું કાંઈ કઠિન વસ્તુ નથી કે આપણે એ કરી શકીએ નહીં. ઘરની અંદર પણ આપણે એ યોગા સરળ રીતે, કઠિન છે ને, આપણે કરી શકીએ છીએ. બે હાથ ઊંચા, એવી રીતના એ લોકો બધાએ હસતા હોય છે. આ યોગા છે મોટા લોકોથી લઈ અને નાની વ્યક્તિ પણ કરી શકે છે. નાના બાળકો પણ આ યોગા કરી શકે છે. શું કામ કે આ યોગા કરવાથી આપણું શરીર છે એકદમ તંદુરસ્ત રહીએ છીએ, આપણે બીમાર પડતા નથી. એટલે કે આ હસવાનો યોગા છે આ તો ખૂબ જ સારો યોગા છે. તો આપણે બધાએ પણ આ યોગા કરવો જોઈએ. એટલે કે આ તમે બધાએ જોયું જ હશે. ચાલો ત્યાર પછી આપણે આગળ જોઈએ. આઈએ કુછ એસે ચુટકુલે પઢે કી જો આપકો મુસ્કુરાને કે લીએ મજબૂર કર દે. હવે આપણે જે પાઠ ભણવાનો છે એ પાઠની અંદર ચુટકુલે એટલે કે જોક્સ આપણે લેવાના છે આ પાઠમાંથી. હવે જ્યારે આપણે ક્લાસની અંદર, બરોબર, આપણે જોક્સ અમુક બાળકો અથવા તો સર ટીચર કરતા હોય તો અમુક સ્ટુડન્ટ એવા હોય કે પોતે જરાય હસતા હોય નહીં, બરોબર, આવો સરસ મજાનો જોક્સ કર્યો હોય, હસવું આવતું હોય, છતાં પણ આવા લોકો અમુક બે ત્રણ એવા સ્ટુડન્ટ નીકળે કે પોતે હસતા ન હોય. પણ આપણે આજે બધાને મજબૂર કરી દેવા છે કે હસવું જ પડશે. ચાલો તો તમે બધાએ મારા જોક્સ સાંભળી અને ખૂબ જ મજેદાર હસજો પેટ ભરીને. તો ચાલો હવે આપણે બધાએ જોક્સ લઈએ છીએ. પેલું લઈએ માલિક. માલિક માલિક એટલે શું? માલિક એટલે કે માની લો કે મારું એક મકાન છે, એ મકાનને ભાડે આપેલું છે, તો હું એ જે ઘર છે એની હું માલિક થાવ. શું થાવ? માલિક. અને કિરાયાદાર, કિરાયાદાર એટલે શું ખબર છે? કિરાયાદાર એટલે કે મેં જે વ્યક્તિને ભાડે મકાન આપેલું છે, જે વ્યક્તિ અંદર રહે છે એને કિરાયાદાર કહેવાય છે. ચાલો તો હવે આપણે જોઈએ માલિક કિરાયાદાર છે.
मालिक किरायादार ने किए थे। तुम मुझे किराया क्यों नहीं देते? एम कहते कि तू मने किराया, किराया એટલે કે ભાડું, કે તું મને ભાડું કેમ નથી આપતો? કિરાયાદાર, કિરાયાદાર છે એ માલિકને કહે છે, આપને હી તો કહા થા ઇસે અપના હી ઘર સમજના, કે તમે તો અમને કીધું તું કે આ તારું જ ઘર સમજશે, પણ માલિકે એમ સાવ નહોતું કીધું કે ભાઈ ભાડું નથી આપવાનું, એમને એમ તું આવ તારું ઘર સમજીને રે એમ કીધું હતું। ચાલો હવે આપણે બીજું જોઈએ। સોનું કા સિર ફટ ગયા। સોનું નામની એક છોકરી છે, એનું માથું ફૂટી જાય છે। હવે માથું ફૂટી જાય તો આપણે ડોક્ટરની પાસે તો જવું જ પડે। નાની અમથી આપણા હાથમાં કંઈક લાગી ગયું છે, નાનું અમથી હોય તો આપણે ઘરે એનો ઈલાજ કરી લઈએ, પણ માથું ફૂટી ગયું એટલે આપણે ડોક્ટરના પાસે જવું જ પડે। તો સોનું પણ ડોક્ટરના પાસે જાય છે અને ડોક્ટર છે એ સોનુને કહે છે, યહ કેસે હુઆ, એમ કહે છે તારું માથું છે એ કેવી રીતના ફૂટી ગયું? સોનુ ડોક્ટરને કહે છે, મેં પથ્થરથી કિલ ઠોક રહા થા, એ કહે છે હું પથ્થરથી કિલ્લો છે એ લગાડતો હતો। બરોબર, કિલ્લો તો તમને બધાને ખબર જ છે, આપણા ઘરની અંદર કંઈક વસ્તુ લગાવી હોય એટલા માટે આપણે કિલ્લાની જરૂર પડતી હોય છે। તો આવડિયા સોનું છે ને એ ખીલું આમ મૂકી અને પથ્થરથી, આપણે કેમ હથોડીથી આમ કરીને, તો એ પોતે પથ્થરથી એ ખીલો લગાડતી હતી। એક આદમીને મુજસે કહા ગધે કભી ખોપડી કા ભી ઇસ્તેમાલ કર લિયા કર, એમ કહે છે કે એક માણસ ત્યાંથી જતો હતો ને તો મને એમ કીધું એ કે ગધે એ કે તું કોઈક દિવસ તારી ખોપડીનો પણ ઉપયોગ કરી લે। તો સોનુએ શું કર્યું, ડાયરેક્ટ ખોપડીથી જ એ ખીલો ખોદવા માંડી અને એમ કીધું, ખોપડી એટલે શું ખબર છે, ખોપડીથી નહોતું કીધું, એમ કહે છે કે પથ્થરથી ન કરાય, બીજી આપણે કેમ મેં કીધું હથોડીથી કરાય એવી રીતના કરાય, એટલે ખોપડીનો ઉપયોગ કર એમ કીધું હતું। ચાલો ત્યાર પછી ત્રીજું છે ને એ આપણને ચિત્ર દ્વારા આપેલું છે। શેના દ્વારા આપેલું છે? ચિત્ર દ્વારા આપેલું છે। તો તમારે ધ્યાનથી એ ચિત્ર જોવાનું છે। હવે હું તમને પહેલા આખું ચિત્ર સમજાવી દઉં છું કે કોણ વ્યક્તિ ક્યાં બેઠા છે। હવે એક ડાઇનિંગ ટેબલ છે, બરોબર, એની એક કોર એક અંકલ બેઠા છે અને એક કોર એક નાનો અમથી છોકરો ઊભો છે। તો પોતે જે અંકલ છે ને એ ફોનની અંદર વાત કરે છે અને કહે છે, શું કહે છે, ચાલો જરા ઊંચા બોલો, એટલે ફોનની અંદર પોતે એમ કહે છે કે જરા ઊંચો બોલ, એટલે આમ જરાક આમ અવાજ આમ મને સંભળાતો નથી એમ બોલ। તો સામેથી વ્યક્તિ ઊભો છે ને નાનો અમથી છોકરો, એ કહે છે, માફ કરે અંકલ, ઇસે ઊંચા હોકર મેં નહીં બોલ સકતા, એ કે માફ કરો અંકલ, એ કે આનાથી આમ ઊંચો થઈ અને હવે હું બોલી શકતો નથી। પણ એ અંકલ છે એ ફોનમાં વાત કરતા હતા, આ બાળકને કહેતા હતા નહીં। ચાલો ત્યાર પછીનું છે ચિત્ર છે, એ પણ આપણે ચિત્ર દ્વારા સમજવાનું છે। હવે એ ચિત્રની અંદર શું છે એ પહેલાં આપણે સમજી લઈએ કે કોણ વ્યક્તિ છે અને શું કહે છે। એક સરસ મજાનું ઘર આપણને જોવા મળે છે। ઘરની અંદર એક ખુરશી આપણને છે, એ ખુરશી ઉપર એક માતા બેઠી છે અને એની સામે તમે જોઈ શકો છો કે ટીવી જોવા મળે છે। ટીવીની અંદર એક નાનો અમથી છોકરો પણ આપણને જોવા મળે છે અને એક મકાન છે, ઘર છે, એ ઘરનો દરવાજો ખુલ્લો છે અને ત્યાંથી એનો બાળક દરવાજા પાસે ઊભો છે। હવે એની માતા છે એ બાળકને કહે છે, હવે માતા એ બાળકને શું કહે છે સાંભળશો, ડબ્બુ ઇતિહાસ મેં તુમ કેસે ફેલ હો ગયે, એમ કહે છે ડબ્બુ, એ કે ઇતિહાસ એક વિષયનું નામ છે, તમારે કેમ હિન્દી ગુજરાતી ગણિત એ બધું આવતું હોય ને એવી રીતના ઇતિહાસ પણ તમે મોટા થશો ત્યારે તમને કોલેજની અંદર, બરોબર, બારમા ધોરણની અંદર આવા વિષય આવવાના છે, એટલે ઇતિહાસ એક વિષયનું નામ છે।
એમ કે છે કે ઇતિહાસમાં તું કેવી રીતના ફેલ થઈ ગયો, કેવી રીતના તું નાપાસ થઈ ગયો? તો એનો બાળક છે એ માતાને જવાબ આપે છે અને કહે છે, ક્યુંકિ સભી પ્રશ્ન ઉસ સમય કે પૂછે ગયે થે જબ મે પેદા ભી નહીં હુઆ થા. એ કે ઇતિહાસની અંદર કે બધા પ્રશ્ન એવા પૂછવામાં આવ્યા હતા કે ત્યારે મારો જન્મ પણ નહોતો થયો, એની પહેલાંના બધા પ્રશ્નો પૂછવામાં આવ્યા હતા. તો મને કેવી રીતના આવડે, નો આવડે ને બરોબર? એ એમ પોતે બાળક એની માતાને કહે છે. ચાલો ત્યાર પછી આપણે સામેના પેજે જોઈએ. 15 નંબરનું પેજ છે, એની અંદર આપણે જોઈએ છીએ મુન્ના. મુન્ના એક છોકરાનું નામ છે. એ એના પિતાને કહે છે, પાપા કલ મેને રાત કે 1:30 બજે તક પઢાઈ કી. એ કે પપ્પા, એ કે કાલે રાત્રે હું 1:30 વાગા સુધી વાંચતો હતો, 1:30 વાગા સુધી હું પઢતો હતો. એના પિતા કહે છે, શાબાશ બેટે. આમ કેમ આમ પીઠ થપથપાવતા હોય એવી રીતના એમ કહે છે કે શાબાશ બેટા, લેકિન રાત કો 11 બજે કે બાદ તો સારે મોહલ્લે કી લાઇટ ચલી ગઈ થી. એના પિતા કહે છે કે પણ રાતના 11 વાગા પહેલા તો આ સોસાયટી છે એ બધાની લાઇટ વહી ગઈ હતી. મુન્ના એનો છોકરો છે એ એના પિતાને જવાબ આપે છે, સચ? એમ કે સાચે, મેં તો પઢને મેં ઇતના મગન થા કે મુજે પતા હી નહીં ચલા. એ કે હું તો ભણવાની અંદર એટલો મશગુલ થઈ ગયો હતો કે મને ખબર જ ન પડી કે લાઇટ છે કે નથી. આ કોણ કે છે? મુન્નો છે એ એના પિતાને કહે છે. ચાલો ત્યાર પછી એના સામે આપણને જોવા મળે છે એક ચિત્ર. એ ચિત્ર છે, એમાં એક છોકરો છે ને એ પોસ્ટ ઓફિસની અંદર જાય છે. પોસ્ટ ઓફિસને હિન્દીમાં શું કહેવાય છે ખબર છે? ડાકખાના કહેવાય. શું કહેવાય? ડાકખાના. એ છોકરો છે એ પોસ્ટ ઓફિસમાં આમ ટપાલ કાગળ નાખવા પોતે જાય છે અને એની બાજુમાં એક વ્યક્તિ ઊભો છે, બરોબર? એને કહે છે, એટલે પેલા ઓલો છોકરો કહે છે, મેં ડાકખાને જા રહા હું. એ કહે છે કે હું ડાકખાને જાઉં છું. તો ઓલો વ્યક્તિ કહે છે, હી કિતના ભૂખા હે, કાગજ પત્ર ભી ખા જાતા હે. એ કે આ કેટલો ભૂખો છે, એ કે કાગળ અને પત્ર હોય એ પણ આ ખાઈ જાય છે, પરંતુ એ જે બાળક છે પોસ્ટ ઓફિસની અંદર જાય છે તો પોતે કંઈક પત્ર મૂકવા જતો હશે અથવા તો લેવા મૂકવા જાય છે કાગળ પત્ર, બરોબર? એ પોસ્ટ ઓફિસની અંદર છે કાગળ ને પત્ર આપણે નાખવાના હોય ને એ રેડ કલરનું હોય છે. કેવા કલરનું હોય? રેડ કલરનું, લાલ કલરનું હોય છે. ચાલો હવે આ પાઠ છે જરા મુસ્કુરાઈએ, એની અંદર કુલ કેટલા ચુટકુલા હતા? કુલ આપણને 6 ચુટકુલા જોયા. કેટલા ચુટકુલા જોયા? 6 ચુટકુલા જોયા. હવે આપણે આની અંદર ખૂબ જ સરસ મજાનો આ પાઠ હતો અને તમને ખૂબ જ મજા પણ આવી જ હશે. મજા આવી ને? ખૂબ જ પેટ ભરીને તમે બધાએ હસી લીધું છે ને? હવે તમારે શું કરવાનું છે? પાઠ્યપુસ્તકની અંદર તો આપણે નાના નાના જોક્સ હતા એ બધાએ સાંભળી લીધા, પણ તમારે બીજા અલગ નવા જોક્સ તમારે ગોતવાના છે. એક મળે, બે મળે, ગમે તેટલા મળે, તમારે ગોતવાના છે. અને હવે જ્યારે આપણે નેક્સ્ટ વિડીયોની અંદર મળશું ત્યારે પણ હું પણ નવા તમારા માટે ગોતીને આવીશ. તમારે અને મારે આપણે બેને હોમવર્ક કરવાનું છે. ચાલો તો આજનું જેટલું કરાવ્યું છે બરોબર પાઠ્યપુસ્તકની અંદર એ તમારે બધાએ એકવાર વાંચી લેવાનું છે. શું કામ કે આની અંદર એક બે વાક્યની અંદર, એક બે માર્કની અંદર પૂછાઈ શકે છે કોણ બોલે છે અને કોને કહે છે. એટલા માટે આપણે આ ધ્યાન રાખવાનું છે કે કોણ શું બોલ્યો હતો અને કોને કીધું હતું.
એટલા માટે તમારે એક વાર અથવા તો બે વાર તમારે વાંચી લેવાનું છે પાઠ્યપુસ્તકની અંદર. ચાલો ત્યાં લગી તમને